દમણની ગવર્મેન્ટ કોલેજમાં સ્ટાફના અભાવના કારણે વિદ્યાર્થીઓની ફી ભરવા માટે કલાકો સુધી લાઇનોમાં ઉભા રહેવું પડતા હોવાના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપી જોવા પામ્યો છે. હાલમાં દમણની ગવર્મેન્ટ કોલેજમાં બીજા સત્રની ફી ભરવાનું કાર્ય ચાલી રહ્યું છે. જોકે કોલેજમાં ફી વસૂલવા માટેનો સ્ટાફ નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓને કલાકો સુધી ફી ભરવા માટે કતારોમાં ઉભા રહેવું પડે છે. અમારી કોલેજમાં સતત બે અઠવાડિયાથી કોલેજની બીજા સત્રની ફીસ ભરવાનું કામ ચાલી રહ્યું છે. રોજ બરોજ કોલેજના 150-200 સ્ટુડન્ટ આ લાઇનમાં ઉભા રહે છે, પરંતુ ફીસ લેના સર એક જ હોવાથી એમાં ટાઈમ પડી જતા સ્ટુડન્ટોએ ફરીથી પોતાને ફરજ કરવું પડે છે. રોજ રોજ સ્ટુડન્ટ પોતાનો સમય અને લેક્ચર બગાડીને આ લાઇનમાં ઉભા રહે છે. કોલેજમાં પહેલા LDC અને UDC પોસ્ટ પર કામ કરતા ટેમ્પરરી સ્ટાફને પણ કાઢી મૂકવામાં આવ્યા છે, છતાં તેમનો પગાર પણ 6 મહિના ચૂકવા આવ્યો નથી. પહેલા કોલેજમાં LDC પોસ્ટ પર કામ કરતા સંદીપ કુમાર સર આજે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં JD ઓફિસમાં કામ કરે છે, તેમજ પ્રિન્સિપલની અંડરમાં કામ કરતા સ્ટેનો પણ આજે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં છે. તેથી અમે કોલેજ પ્રશાસનને માંગ કરીએ છીએ કે કોલેજમાં જે પણ LDC અને UDC પોસ્ટ ખાલી છે એને જલ્દીથી તેની ભરતીથી ભરતી કરવામાં આવે, તેમજ તેથી જે સ્ટુડન્ટો લાઇનમાં ઉભા રહે રોજ રોજ લાઇનમાં ઉભા રહે છે તેમની સમસ્યાનું નિરાકરણ આવે. અને કોલેજમાં LDC અને UDC પોસ્ટ પર પહેલા કામ કરતા સ્ટાફનો પણ પગાર ચૂકવવામાં આવે, તેમજ 2 ATM મશીન અંદર ઓફિસમાં મૂકવામાં આવે એવી પણ અમે કોલેજ પ્રશાસનને માંગ કરીએ છીએ.